બધાનું સ્વાગત છે ઇલેક્ટ્રિક મીડિયા પ્રેસ મીડિયા તમામ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં રાજ્ય સરકાર તરીકે ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા ખાતાના મંત્રી તરીકે હોદ્દો સંભાળ્યા બાદ કે તે પહેલાં કે તે પછી મારી રાજકીય કારકિર્દી 20 વર્ષની એમાં ક્યાંય મેં મારો ડાગ લાગવા દીધો નથી સ્વચ્છ અને નીલકંઠ કલંક રીતે રહી આખું જામનગર અને ગુજરાત પણ ખાસ કરીને જાણે છે ભાજપ અને મારી વ્યક્તિગત રાજકીય પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે રાજકીય ઈર્ષાથી પ્રેરિત મારી સામે પગલાં પાયા વગરના આક્ષેપો કેટલાક લોકો દ્વારા કેટલાક મીડિયા દ્વારા કરવામાં આવી રહ્યા છે તેવું મને લાગે છે કે આ આક્ષેપો થયા છે તેમાં જરા પણ તથ્ય નથી અને જયેશ પટેલ કે કોઈ અન્ય અસામાજિક તત્વો સાથે મારે કોઈ પ્રકારના સંબંધ નથી આમ છતાં કોઈ પણ પ્રકારના આધાર પુરાવા વગર અસામાજિક તત્વો જેવા અપરાધી સાથે મારું નામ જોડીને રાજકીય રીતે મને બદનામ કરવાનો એક હીન પ્રયાસ હોય એવું મને લાગે છે માનીય રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ તથા ભાજપના મોવડી મંડળને પણ આ પાયા વિહોણ આક્ષેપો સામે તપાસની માગણી મેં સામેથી જ આજથી મહિના દી પહેલાં આવ્યું હતું ત્યારે જ પણ મેં માગણી કરી હતી સામેથી કરેલ માગણી જેનાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એ મારી અને ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જરૂરી છે અને આક્ષેપો મારી સામે સાબિત થાય તો મારી સામે પગલાં લેવા જોઈએ એવું પણ મેં સામેથી માગણી કરીને કીધું હતું નહીં તો આની પાછળ જે કોઈ જોડાયેલા હોય તેની સામે પણ પગલાં લેવા જોઈએ અને જનતા સમક્ષ ખુલ્લા કરવા જોઈએ એવી મારી માગણી છે મેં પહેલાં કીધું એમ મારી 20 વર્ષની કારકિર્દી 2 વખત હું જિલ્લા પંચાયતમાં પણ પહેલી વખત લીડ હતી એના કરતાં બીજી વખત હાઈસ્ટ લીડ હતી ધારાસભ્યમાં પહેલી વખત 12માં હતી એના કરતાં 17માં મારી હાઈસ્ટ લીડ હતી જનતાએ જનાર્દન એ ચુકાદો અને મારા માટે આશીર્વાદ છે એ 20 વર્ષની કારકિર્દીની એ પુરાવો છે મારી પાસે કોઈ લાગવા દીધો નથી અને મારા પરિવારના જે કોઈ વેપાર ધંધા છે તે ધંધો કરવો કોઈ અપરાધ નથી પણ તેમાં 100 કરોડ રૂપિયા અને એની પહેલાં 1200 કરોડ રૂપિયાનું ટર્નઓવર મારી કંપની બધી ખુલી છે મારી કંપની મારા પરિવારની જે કંપની છે એ રિટર્ન પણ ફાઇલ થતી હોય કોઈ 100 કરોડ ઉપરનું ટર્નઓવર પણ હોય તો એ મને સાબિત કરીને બતાવી દઉં ગુનો કરવો ધંધો કરવો કોઈ અપરાધ નથી પણ જો કોઈ ગેરકાયદેસર હોય તો તેના આધાર પુરાવા આપવા જોઈએ અને ફરિયાદ પણ કરવી જોઈએ હું તમામના જવાબ આપવા તૈયાર છું કોઈ પણ આવું પુરવાર કરે તેના માટે કોઈ પણ સજા ભોગવવા પણ હું તૈયાર છું જેની જાહેર જનતા પણ નોંધ લે એવી મારી વિનંતી છે જયેશ પટેલ કે કોઈ પણ અસામાજિક તત્વોની ગુનેખારી સાથે ભાજપની ગુજરાત સરકારના એક મંત્રી તરીકે મને જોડ્યો છે અને આક્ષેપો પણ કર્યા છે આધાર પુરાવા સાથે મારી સામે ફરિયાદ પણ કરે તેવી પણ હું વિનંતી કરું છું માફિયાઓ અને ગુંડા તત્વો સાથે મારી સાંઠગાંઠની જે પાયા વિહોણી વાત કરવામાં આવી રહી છે તેનું હું એક લીટીમાં જવાબ આપવા માગું છું કે આવા કોઈ પણ અસામાજિક તત્વો સામે મારો કોઈ સંબંધ હતો નહીં છે પણ નહીં હું આપના માધ્યમથી મીડિયાના મિત્રોને આવા સમાચાર છાપ્યા છે તેને પણ વિનંતી કરું છું કે તેઓ પણ એમની પાસેના પુરાવાના આધારે સરકારી ડિપાર્ટમેન્ટ દ્વારા આ બાબતે ત્યાં ફરિયાદ કરે તપાસ કરાવે જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય હું જાણું છું કેટલા હિતશત્રુઓ રાજકીય રીતે મને પછાડી દેવા પાછળ પડદા પાછળ રમત રમી રહ્યા હોય તેની પણ તપાસ થવી જોઈએ લોકોના કામ કરવાની મારી કાર્યપદ્ધતિ મારો વ્યવહાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને લોકોના પ્રેમના કારણે લોકપ્રિય બન્યો છું લોકો મને ચાહે છે મારા મત વિસ્તાર જ નહીં પરંતુ આખા આલારની પ્રજા મને ચાહે છે અને લોકોના આશીર્વાદ મારી સાથે છે કદાચ તેના કારણે પણ કોઈને ઈર્ષા કે દ્વેષ થતો હોય
અને મારી રાજકીય કારકિર્દી નુકસાન પહોંચાડવા ગુંડા તત્વો સાથે મારું નામ જોડવાના પ્રયાસ કર્યા છે, પરમ સત્ય એ સત્ય જ રહેવાનું છે અને કોઈ પણ ષડયંત્ર સફળ થશે નહીં. આ પ્રજા સમક્ષ ખુલ્લું થવું જોઈએ એવું પણ હું વ્યક્તિગત વિનંતી કરું છું. મારી સામે થયેલા કોઈ પણ પ્રકારના આક્ષેપન તપાસ માંગણી મેં સામેથી જ કરેલ છે. મારે જે જે કંપનીના એમાં નામ લખ્યા છે, જે જે કામના નામ લખ્યા છે એ પણ એમાં વિગતવાર મેં આપ બધાને આપ્યું છે. ગુંડા તત્વો સામે પગલાં લેવા માટે દેશના વડાપ્રધાન શ્રી, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ એના વતી પણ ખાતરી આપું છું. જ્યારે જ્યારે જ્યાં જ્યાં જરૂર પડે ત્યારે સરકારમાં અમે પણ માંગણી કરી છે અને આવા ગુંડા તત્વો સામે કડકમાં કડક પગલાં લેવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ભૂતકાળમાં જ્યારે બનાવ બન્યા હતા ત્યારે પણ રાજ્ય સરકારે અનેક પગલાં લીધા છે અને હજી પણ ફરિયાદ થાય એના માટે રાજ્ય સરકાર લોકો આગળ આવે અને આવા ગુંડા તત્વો સામે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્ય સરકારને અને મને વ્યક્તિગત જે રીતે બદનામ કરવામાં આવ્યો છે એ હું આપના મીડિયાના માધ્યમ દ્વારા પુરાવા સાથે રજૂ કરે અને મેં સામેથી પણ રાજ્ય સરકારમાં માંગણી કરેલ છે. રાજકીય પ્રેરિત હોય એવું મને વ્યક્તિગત લાગી રહ્યું છે. બાકી કંપનીના જેટલા જેટલા આમાં કીધા છે એ બધા મેં પુરાવા સાથે આમાં જોડ્યા છે. મેં પહેલાં પણ કીધું કે જામનગર નહીં પણ હાલારમાં મારી કામ કરવાની પદ્ધતિ છે, લોકો સાથે મારા નાતો છે, રાજકીય આયત વધતી હોય અને કોઈને ઈર્ષા થતી હોય એવું વ્યક્તિગત પણ મને લાગે છે. રાજ્ય સરકારમાં હું એક મંત્રી તરીકે જવાબદાર હોઉં ત્યારે ખાસ કરીને મારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને પાર્ટીના અધ્યક્ષશ્રીની મંજૂરીથી મારે કોઈ પણ પગલાં લેવાના હોય તો લેવા પડે. આજે પ્રેસ કરવામાં પણ મેં બે વડાની મંજૂરી લઈને પ્રેસ કરી છે. હું આમ નાગરિક હોઉં તો મારી રીતે નિર્ણય બધો લઈ શકું, પણ રાજ્યના મંત્રી તરીકે રાજ્યના મુખ્યમંત્રી અને પાર્ટીના અધ્યક્ષ ચર્ચા કરીને પછી આગળ વધુ કરું છું. મુખ્યમંત્રીને પાર્ટીના મારામાં એ માંગણી કરી છે અને જે અધિકારી મળ્યા છે એ પણ એના અનુસંધાને જ અધિકારી અહીંયા મેળવવામાં આવ્યા છે. કોઈ ગુનેગારોને છાવરવા માટે નહીં, કડકમાં કડક અધિકારી એટલા માટે મળ્યા છે. મારામાં એને બધી તપાસ કરી લીધી છે. રાજ્યના મુખ્યમંત્રી ને પાર્ટીના અધ્યક્ષ છે, પછી મને મંજૂરી આપી છે કે તમે પ્રેસ કરો. એક એક બોલો ને તો બધા. મેં એ જ માંગણી રાજ્ય સરકારમાં કરી છે અને પાર્ટીના અધ્યક્ષને કરી છે અને આપને પણ વિનંતી કરું છું કે આમાં જેને જેને આપ્યું હોય એના પુરાવા સાથે આપે અને રાજ્ય સરકારને પણ મેં કીધું છે એની તપાસ કરવા માટે રાજ્ય સરકાર કરે અને પાર્ટીના અધ્યક્ષ પણ તપાસ. પડદા પાછળ જે હોય જેને આપણે તો વ્યક્તિગત કોઈ ઉપર હું આક્ષેપ કરતો નથી. હું મારા રાજકારણમાં નેગેટિવ પોલિટિકા કોઈ દી આવેલો નથી. હું પોઝિટિવ જ મારી લેટી છે હું લાંબી કરું. હું કોઈની લાંબી નાની ટૂંકી કરવા માગતો નથી. મેં રાજ્ય સરકારને આ તપાસ માટે કીધું છે કે આમાં તપાસ કરો, જે છે દૂધનું દૂધ ને પાણીનું પાણી આવી જાય. એટલે રાજ્ય સરકારના મુખ્યમંત્રી અને પાર્ટીના અધ્યક્ષને બેને મેં વિનંતી કરી છે. કામાં મેં પહેલાં જ કીધું છે કે રાજકીય વર્ચસ્વ વધતો હોય અથવા લોકો સાથે મારે જો નાતો હોય એના હિસાબે પણ હોઈ શકે, એટલે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને અને પાર્ટીના અધ્યક્ષશ્રીને તપાસ કરવા માટે મેં કીધું છે. ભકુભાઈ, જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ક્રાઇમ રેટ જે વધ્યો છે એ અંગે રાજ્યના મંત્રી તરીકે આપ શું કહેશો? ક્રાઇમ રેટ વધ્યો એમાં જેટલા જેટલા ગુના થયા એની પહેલાં પણ થયા હતા, ત્યારે પણ રાજ્ય સરકારે અને પોલીસ તંત્રએ પગલાં લીધા છે. આગામી દિવસોમાં પણ ફરિયાદ આગળ આવે તો ફરિયાદ તાત્કાલિક લે છે અને પગલાં પણ લે છે. કોઈ ગુનેગારને છેરવા નથી અત્યાર સુધી, અહીંયા હોય કે રેન્જમાં હોય કે ગમે ત્યાં, જે જે ગુનેગાર થયા એને બધાને પકડીને સજા પણ થાય એવું રાજ્ય સરકાર પગલાં લે જ છે.
આઈજી સાથે ના આજે પણ એક મીડિયામાં હતું, પહેલાં પણ હતું, એનો જવાબ આજી પણ આપી શકે ને હું પણ મારા કોલ રેકોર્ડ જોઈ શકે. મેં પહેલાં એમાં કહીને મારા કોલ રેકોર્ડ જોઈ શકે, કોલ રેકોર્ડમાં ખબર પડી જાય અને એવા કયા ગુનેગાર છે એનું જ હું મેં માગણી કરી ને કે કયા ગુનેગારોનું સેટિંગ કરાયું અને કયા ગુનેગારને મેં છોડાવ્યા છે એવું પણ આધાર પુરાવા સાથે રજૂ કરે. જયેશ પટેલ સાથે તમારું નામ જે સાંકળવામાં આવ્યું, ગોંડલના અનિરુદ્ધસિંહ સાથે તમારું નામ સાંકળવાયું, અચાનક આ બધા આક્ષેપોના મારાનું કારણ શું? રાજકીય રીતે તો ગમે ત્યારે ગમે એ આક્ષેપ રાજકીય રીતે થઈ શકે, પણ હું તો એવી માંગણી કરું કે એના પુરાવા સાથે કરે. તમને કહું આક્ષેપ હું તમારા ઉપર કરી શકું, તમે મારા ઉપર કરી શકો, ભાઈ પુરાવા સાથે જ મેં માંગણી કરી છે ને કે પુરાવા સાથે સાબિત આમ કરો. રાજ્યના મુખ્યમંત્રી અને પાર્ટીના અધ્યક્ષ એની મંજૂરી મેં પહેલાંય કીધું છે કે રાજ્યના મુખ્યમંત્રી અને અધ્યક્ષશ્રી મેં પહેલાં પણ માંગણી કરી દીધી, જે જે મારે ચર્ચા એના કરવાની હતી એના રે કહી દીધી, જ્યારે જ્યારે મને મંજૂરી આપશે ત્યારે આગળ માત્ર વ્યક્તિગત નહીં, ભાજપની પ્રતિષ્ઠા પણ ગુજરાતમાં જોડાયેલી છે આ ઇશ્યુમાં, તો એક મહિના સુધી તપાસ કરી કે નહીં, શું કરી અથવા તમને મંજૂરી કેમ નથી આપતા? મને મંજૂરી આપી ને, આજે પ્રેસ કરવાની મંજૂરી આપી ને, અત્યારે પહેલાં નામ મારું નહોતું જોયું કે હમણાં જ નામ મારું જોયું એટલે નામ જોયું પછી જ મને રાજ્ય સરકારે મંજૂરી આપી. રાજ્ય સરકારને રજૂઆત કરી પછી એ લોકોએ એ બાબતે શું રિપ્લાય આપ્યો? એને તપાસ કરી હોય પછી જ મને પુરાવા સાથે કીધું પ્રેસ કરવાની, જે તે ટાઈમે કે તમારું નામ નહોતું, હવે નામ જોગાયું એટલે પ્રેસ કરવાની મને મંજૂરી આપી છે રાજ્ય સરકાર. કંપની સાથેના તમારા સંબંધો બગડ્યા એવો પણ આક્ષેપ છે, એના કારણે તમારા વિરુદ્ધ ષડયંત્ર હોય એવું લાગે, એવું બની શકે? કઈ કંપની? રિલાયન્સ. ચાલો, મારે કોઈ આરે સંબંધ બગડ્યા નથી, મારે હું બધાને મારા અંગત જ માનું છું, સામેવાળાને શું હોય મને ખબર નથી, મારે બધા અંગત જ સંબંધ છે, મારે તમારા આરે સંબંધ અંગત છે, તમારે મારા આરે કેવા છે એ મને ખબર ના હોય ને. ના, મેં પહેલા કીધું કે મેં રાજ્યના મુખ્યમંત્રીશ્રીને ને પાર્ટીના અધ્યક્ષને બેન તપાસ કરવા કીધું છે કે આ કોણ કરે છે અને એની તપાસ કરે સરકાર. જેમ જેમ મને રાજ્યના મુખ્યમંત્રી અને પાર્ટીના અધ્યક્ષ કહે એ રીતનું આગળ આગામી દિવસોમાં મારે કરવાનું કરવાનું. હવે ના, મારે એવું કોઈ નથી, મારે બધારે સંબંધ સારા જ છે, મેં પહેલાં કીધું ને કે મારે બધારે સંબંધ, મારા બધા મિત્ર છે, સામેવાળાને શું હોય મને ખ્યાલ નથી, મારે બધારે સંબંધ ખૂબ નજીકથી ને સારા છે. એનો હું કેમ જવાબ આપી શકું? મેં તો મારી ફરજ હતી ભારતીય જનતા પાર્ટીને જોડાણો, પછી સાથે સાથ વિધાનસભામાંથી ફર્સ્ટ નંબરની મારી લીડ હતી, પાર્ટી તરીકે કે સાંસદ તરીકે બધી જવાબદારી રાજ્યના મંત્રી તરીકે દેશના વડાપ્રધાન થાય એના માટે આનો મત જાય અને પાર્ટી માટે મેં તો મારી ફરજ હતી એ પૂરી કરી દીધી છે, એટલે મારે બધારે સંબંધ સારા છે, સામેના વ્યક્તિને કોઈને કંઈ હોય તો મને ખ્યાલ નથી. ના, મેં તો રાજ્યના મુખ્યમંત્રી અને પાર્ટીના અધ્યક્ષને એ જાણ પાછા એના થ્રુ જ્યાં કરવાની હોય એ લોકો કરતા હું ડાયરેક્ટ ના કરી શકું, મારે તો રાજ્યના મુખ્યમંત્રી અને પાર્ટીના અધ્યક્ષને બધી જાણ કરે. રાજ્ય સરકારના કોઈ પણ અધિકારી હોય પણ પાસે જ કામ લઈએ છે, સારી કામગીરી છે, સંદીપસિંહની ઇમેજ પણ સારી છે એ બધાને ખ્યાલ છે અને ગુનાખોરી દામવા માટે એને અનેક પગલાં લીધા છે. હું માત્ર આઈજી પૂરતું નહીં પણ રાજ્ય સરકારનો કોઈ પણ કર્મચારી હોય એ નિષ્ઠાથી બધા કામ કરતા હોય છે. ચા પાણી થયા કે નહીં? પહેલાં મેં કીધું આક્ષેપો ચાલુ રહે છે, તો આગળનું પગ જે નક્કી કરવાનું છે રાજ્યના મુખ્યમંત્રી અને પાર્ટીના અધ્યક્ષ જે જે એ રીતના મને આદેશ દેતા જાય એ રીતનું મારે આગળ હાલવાનું. હા,
તપાસ કરી હોય તો જ, તપાસ કરી હોય તો જ મને મંજૂરી આપી હોય ને. મારા ઉપર આક્ષેપ થયો એટલે એના જવાબ મારે જ આપવાનો હોય. મારા ઉપર આક્ષેપ થયા એટલે મારે જ જવાબ આપવાનો હોય. આગામી દિવસોમાં કોઈ ઓલા થશે તો એ આપશે, એનો નિર્ણય હું ના લઈ શકું. એ પાર્ટીના અધ્યક્ષ, હા પાર્ટીના અધ્યક્ષ. એ પાર્ટીના અધ્યક્ષ નિર્ણય લઈ શકે. મારાથી જે રજૂઆત કરવાની હતી મેં કરી હતી, એ નિર્ણય હું ના લઈ શકું. એમાં શું કરવું હું ના કરવું એ પાર્ટીના અધ્યક્ષ નક્કી કરી શકે. આ સમગ્ર વિવાદમાં આપની ઉપર જે આક્ષેપ સતત થઈ રહ્યા છેલ્લા ત્રણ દિવસ, તો આપને શું લાગે, પાર્ટી આપની ભેગી છે કે પાર્ટીના અધ્યક્ષ અને રાજ્યના મુખ્યમંત્રી બે યારે ચર્ચા કરી, બે મંજૂરી આપી પછી જ મેં પ્રેસ કરી છે. અને પાર્ટીનો હું નહીં પણ નાનો કાર્યકર હોય તો એ પાર્ટીના ભેગી હોય, ખાલી ભારતીય જનતા પાર્ટીનો સભ્ય હોય તો એ પાર્ટીના વડા તરીકે અને રાજ્યના મુખ્યમંત્રી તરીકે, હું તો રાજ્ય સરકારનો મંત્રી છું. હકુબ, આપે કીધું ગુજરાતના તમામ પોલીસ અધિકારીઓ નિષ્ઠાથી કામ કરે છે, પણ એ શક્ય નથી. કારણ કે તો ગુનેગાર કોઈ બી એટલી હાઈટ વધારી ના શકે જો પોલીસનું પ્રોટેક્શન ન હોય. એ અંગે તમે ભૂતકાળની સરકાર હતી ત્યારે અમુક જિલ્લા નામથી ઓળખાતા હતા, આપણે બધાને ખ્યાલ છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી પછી શાંતિ સમગ્ર ગુજરાતમાં, બિઝનેસ એટલા આવે છે એનું મેઇન કારણ કાયદો અને વ્યવસ્થાના હિસાબે ભારતીય જનતા પાર્ટીની 25-25 વર્ષીય સરકાર છે. અને ભૂતકાળમાં આપણે બધાને ખ્યાલ છે કે જિલ્લા પણ નામથી ઓળખાતા હતા.